નમસ્તે. આજે આપણે ઘડિયાળ દોરીશું. ઘડિયાળ એટલે હાથમાં પહેરવાની નહીં, પણ આપણે દિવાલ પર જે લગાવીએ છીએ એ ઘડિયાળ દોરીએ. તો પહેલાં આપણે ચોરસ દોરીશું. એને માટે માપપટ્ટી વડે પહેલાં આડી લીટી, પછી ઊભી લીટી, આ રીતે ચોરસ દોર્યું. હવે એની અંદર બીજું નાનું ચોરસ, આ રીતે એક ચોરસની અંદર બીજું ચોરસ દોરવાનું છે. આ ચોરસનું આપણે મધ્ય બિંદુ કરવું હોય તો આપણે મોટી માપપટ્ટી વડે એક ખૂણાથી બીજા ખૂણા સુધી આપણે માપપટ્ટી મૂકીશું અને વચ્ચે આ રીતે ઝાંખી લીટી દોરીશું. એ જ રીતે ઉપરના ખૂણાથી નીચેના ખૂણામાં આ રીતે માપપટ્ટીથી લીટી દોરી અને આપણે આ મધ્ય બિંદુ લીધું. આજુબાજુની જે બીજી લીટી છે એ આપણે કાઢી નાખીશું, ભૂસી નાખીશું. આ રીતે મધ્ય બિંદુ આવી ગયું. હવે આપણે જે ઘડિયાળમાં નંબર આવે છે તે આપણે લખીએ. અહીં ઉપર સૌથી ઉપર શું આવશે? 12 નંબર. ઇંગ્લિશમાં તો તમને લખતા આવડે છે ને 1 અને 2, તો આ 1 અને 2. અહીં જમણી બાજુ 3 નંબર. 12 અને 3ની વચ્ચે 1 નંબર અને 2 નંબર. અહીં નીચે એટલે કે 12 જે લખ્યો છે એની બરાબર નીચે 6 નંબર. હવે 3 પછી શું આવશે? 4 નંબર. 4 પછી 5 નંબર. હવે આ જે 3 નંબર છે એ 3 નંબરની બરાબર સામે આપણે લખીશું 9 નંબર. 6 પછી શું આવે છે? 7. અને 7 પછી 8. 8 પછી 9. 9 પછી 10. અને 11. જો કેવું સરસ દેખાય છે. હવે શું દોરીશું? વચ્ચે જે આપણે કાંટા દોરીએ છીએ જેનાથી આપણને સમય ખબર પડે છે કે કેટલા વાગ્યા, તો એક કાંટો મોટો અને એક કાંટો નાનો. જુઓ કઈ રીતે દોરાય છે એ બરાબર ધ્યાન આપજો. આપણી ઘડિયાળમાં 3 વાગશે. અહીં ત્રિકોણ દોરીશું. જુઓ 3 વાગી ગયા. બીજું શું આવે છે? સેકન્ડ કાંટો, એટલે એક પતલી લીટી આવે છે, એ આપણે આ રીતે દોરીશું. કેવું સરસ દેખાય છે. હવે આપણે થોડીક સ્માઈલી ફેસ કરીએ. પહેલાં આપણે આંખ દોરી લઈએ. આંખ પછી આ તો નાક જ છે, હવે શું બાકી રહ્યું? મોઢું. સ્માઈલી ફેસ. જુઓ ઘડિયાળ તો હસતી થઈ ગઈ. હવે આપણે આ જે ચોરસ દોર્યું છે એના ખૂણામાં આપણે આ રીતે ગોળ દોરી શકીએ છીએ. ચોરસની અંદર આપણે આવી રીતે કોઈક ડિઝાઇન કરવાની તો સરસ દેખાશે. જુઓ કેવું સરસ ચિત્ર બની ગયું. હવે આપણે આની અંદર કાળી સ્કેચ પેનથી બોર્ડર આપીશું
અને પછી રંગ પૂરીશું। બોર્ડર આપતી વખતે પણ આપણે માપ પટ્ટીનો ઉપયોગ કરીશું। સ્કેચ પેન થઈ ગઈ, હવે આપણે એની અંદર રંગ પૂરીએ। આ રીતે પીળો રંગ કર્યો। આંખની અંદર આ સફેદ ભાગ રાખી મૂકવાનો છે, એમાં પીળો રંગ જવો જોઈએ નહીં। હવે સ્માઈલી જે છે, હસે છે, એની અંદર આપણે લાલ રંગ કરીશું। આ જે આપણે ગોળ કરીએ છે એની અંદર વાદળી રંગ। બહારની જે લીટી રહી ગઈ છે એની અંદર ગુલાબી રંગ। તમે તમારા મનગમતા પણ રંગ અંદર પૂરી શકો છો। આ રીતે અહીં ગુલાબી કર્યો। અહીં તમારા બીજા પણ કોઈ મનગમતા રંગ જુદા જુદા કરી શકો છો। હવે નીચે કેસરી, રંગ બહાર નહીં જાય એની ખાસ કાળજી રાખવાની રહેશે। હવે આ ઘડિયાળના જે કાંટા છે જેમાં આપણે ત્રિકોણ દોર્યું હતું એમાં સિલ્વર કલર કરીશું। એક સિલ્વર કલર નહીં હોય તો તમે કાળો રંગ અથવા તો ગ્રે રંગ પણ કરી શકો છો। જુઓ કેવું સરસ ચિત્ર બની ગયું। ઘડિયાળ તો હસતી હસતી આપણને સમય કહે છે। આપણને ઘડિયાળ શું કામમાં આવે છે? સમય બતાવે છે, કેટલા વાગ્યા વિદ્યાલયમાં કેટલા વાગે જવાનું છે, એ બધું આપણને ઘડિયાળ બતાવે છે ને। તો હવે તમારે પણ આ રીતે ચિત્રમાં રંગ પૂરી અને ચિત્ર પૂરું કરવાનું રહેશે। સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અસ્તુ।